નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડ ના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 2 એકચલ સુરેખ સમીકરણ. તો મિત્રો, તો એકચલ સુરેખ સમીકરણની અંદર આપણે લેક્ચર નંબર 27 તો એની અંદર સ્વાધ્યાય 2.5 તો એની અંદર દાખલા નંબર 5 જોઈશું. એમ આગળના લેક્ચરમાં આપણે લેક્ચર 26 ની અંદર દાખલા નંબર 3 અને 4 જોયા, તો એવી જ રીતે બરાબર એવાની વાત દાખલા છે. બધાની મેથડ એક જ છે, અહીંયા ખાલી સાદુરૂપ આપવામાં ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા જુઓ, તો અહીંયા જુઓ આપણને સ્વાધ્યાય 2.5 માં દાખલા નંબર 5 તો એની રકમ જોઈએ. તો જો 3t 2 છેદમાં 4 માઇનસ 2t 3 છેદમાં 3 બરાબર 2 ના છેદમાં 3 માઇનસ t, આવું આપણને આપેલું છે. તો અહીંયા જુઓ, રકમ જોઈને આપણને લાગે કે દાખલો ભારે ભારે હોય એવું લાગે, પણ અંદર કઈ નથી. એમ આપણે જો અહીંયા સૌ પ્રથમ આપણે લસાઅ તો શીખી ગયા છીએ, એમ બરાબર 7 થી 7 ના ધોરણની અંદર લસાઅ ગુસાઅ આવે છે, એટલે લસાઅ ગુસાઅ તમને આવડતું જશે. તો અહીંયા જો 4 3 બરાબર અને 3, તો અહીંયા 3 નું લસાઅ કેટલો થશે? 12. તો અહીંયા લસાઅ કેટલો થાય? 12. તો અહીંયા લસાઅ 12 થાય. તો મિત્રો આપણે છેદમાં 12 લખ્યા, બરાબર 4 અને 3, તો એનો લસાઅ કેટલો થાય? 12. તો હવે જો, તો 12 લસાઅ થાય તો આપણે બંને બાજુ લસાઅ 12 લઈએ, બંને બાજુ લસાઅ કેટલો થયો? 12. તો અહીંયા છેદમાં 12. તો અહીંયા જો હવે 12 ને 4 વડે ભાગીએ, 12 ને 4 વડે ભાગીએ તો કેટલા થાય? 3. 12 ભાગ્યા 4 કરીએ તો 3 થાય. તો એ 3 અંશમાં ગુણવાના, 3 ને એટલે 3 ને અંશમાં ગુણીએ એટલે આની જોડે ગુણાય 3 કૌંસમાં 3t 2 3 આની જોડે ગુણાય. જો 12 ને 4 વડે ભાગીએ તો 3, એ 3 અંશમાં ગુણાય એટલે કે આની જોડે ગુણાય એટલે 3 કૌંસમાં 3t 2. હવે ચિહ્ન વચ્ચે કયું છે? માઇનસ, તો અહીંયા માઇનસ આવે. હવે જો, હવે લસાઅ 12 છે તો 12 ને આપણે 3 વડે ભાગીએ, 12 ને 3 વડે ભાગીએ તો કેટલા થાય? 4. હવે એ 4 અંશમાં ગુણાય એટલે કે આની જોડે ગુણાય. તો અહીંયા જો 4 કૌંસમાં 2t 3 આવું મળે આપણને બરાબર. હવે જો અહીંયા પણ આપણે લસાઅ 12, તો લસાઅ 12 લઈએ તો એ 12 ને 3 વડે ભાગીએ, 12 ને 3 વડે ભાગીએ તો 4, અને એ 4 અંશમાં ગુણાય એટલે કે બે જોડે ગુણાય, તો 4 ગુણ્યા 2 કેટલા થાય? 8 બરાબર. માઇનસ, હવે 12 ને અહીંયા t ના છેદમાં કંઈ ના હોય, t ના છેદમાં કંઈ નથી એટલે આપણે શું સમજવાનું? 1. તો અહીંયા જો t ના છેદમાં 1 છે એવું સમજવાનું. તો અહીંયા જો 12 લસાઅ છે તો 12 ને 1 વડે ભાગીએ, 12 ને 1 વડે ભાગીએ તો 12, અને એ 12 અંશમાં ગુણાય એટલે કે t જોડે ગુણાય. તો અહીંયા જો t જોડે 12 ગુણાય તો કેટલા થાય? 12t થાય. તો અહીંયા માઇનસ 12t, તો આપણને આવું મળ્યું કે જો 3 કૌંસમાં 3t 2 માઇનસ 4 કૌંસમાં 2t 3 છેદમાં 12 બરાબર 8 માઇનસ 12t છેદમાં 12. તો અહીંયા જો આપણને આ પ્રકારે મળ્યું. હવે શું કરવાનું? તો અહીંયા છેદમાં 12 છે, અહીંયા પણ 12 છે એટલે બંને બાજુથી 12 12 કેન્સલ થઈ જાય, બંને બાજુથી 12 12 દૂર થઈ જાય. એટલે અહીંયા જો અહીંયા ઉપર શું વધે તો 3 કૌંસમાં 3t 2, કારણ કે 12 અહીંયાથી કેન્સલ થઈ ગયા, અહીંયાથી 12 12 બંને બાજુથી કેન્સલ થઈ ગયા. તો ઉપર શું વધ્યું? તો 3 કૌંસમાં 3t 2 માઇનસ, જો માઇનસ તો માઇનસ, 4 પછી કૌંસમાં 2t 3 બરાબર 8 માઇનસ 12t એવું મળ્યું આપણને. હવે જો, હવે આ 3 જે છે એ 3t 2 જોડે ગુણાકારમાં છે બરાબર. અહીંયા 3 જે છે એ 3t 2 જોડે શું છે? ગુણાકારમાં. તો આપણે અંદર ગુણવા પડે. જો 3 ને 3t સાથે ગુણીએ તો બરાબર, તો 3 ગુણ્યા 3t એટલે 9t થાય. 3 અને 3t એ બંનેનો ગુણાકાર કરીએ તો 9t. પછી અહીંયા જો 3 બે જોડે પણ ગુણાય, 3 બે જોડે પણ ગુણાય તો અહીંયા 3 ગુણ્યા 2 કેટલા થાય? 6. પણ કેવા 6? માઇનસ, કારણ કે માઇનસ ચિહ્ન છે, ચિહ્ન માઇનસ છે એટલે અહીંયા માઇનસ. ચિહ્ન મૂકવામાં ભૂલ ના થાય બરાબર, કારણ કે જવાબ ચિહ્ન મૂકવામાં સહેજ પણ ભૂલ થાય તો જવાબ ના મળે. તો અહીંયા જો ચિહ્નમાં ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા જો 3 ને 3t જોડે ગુણીએ તો 3 ગુણાસ બરાબર, તો 9t. પછી અહીંયા 3 બે જોડે ગુણાય તો 3 2 6, પણ કેવા 6? માઇનસ. હવે જો અહીંયા આ 4 જે છે એ 2t 3 જોડે શું છે? ગુણાકારમાં બરાબર. 4 જે છે એ 2t 3 જોડે ગુણાકારમાં છે. તો અહીંયા જો આને અંદર ગુણીએ
तो यहां जो चार जैसे टूटी जोड़े गुणा है तो चार गुणा टूटी એટલે 8 टी થાય બરાબર પણ માઈનસ માઈનસ પણ આવશે અહીંયા માઈનસ અંદર ગુણ્યા બરાબર માઈનસ પ્લસ માઈનસ કારણ કે અહીંયા જે ટૂટી છે એ પ્લસ છે બરાબર અહીંયા જે ટૂટી છે એ પ્લસ છે અને અહીંયા માઈનસ એટલે પ્લસ માઈનસ માઈનસ બરાબર એટલે 4 ગુણ્યા 2 થી એટલે 8 ટી થાય હવે આ હવે આ 4 અને 3 એ બંનેનો ગુણાકાર બરાબર આ 4 3 જોડે પણ ગુણાય તો 4 ગુણ્યા 3 કેટલા થાય 12 પણ ચિહ્ન જુઓ અહીંયા માઈનસ છે અને અહીંયા પ્લસ બરાબર અહીંયા માઈનસ અને અહીંયા પ્લસ તો આપણે જોઈ ગયા કે એક માઈનસ અને બીજું પ્લસ તો માઈનસ પ્લસ માઈનસ બરાબર માઈનસ પ્લસ શું થાય માઈનસ એટલે 4 ગુણ્યા 3 એટલે 12 પણ 12 કેવા માઈનસ બરાબર તો બરાબર હવે 8 ના 8 માઈનસ 12 ટી તો આપણને આ પ્રકારે મળ્યું 9 ટી માઈનસ 6 માઈનસ 8 ટી માઈનસ 12 બરાબર 8 માઈનસ 12 ટી આવું મળ્યું બરાબર ખબર પડી જો 3 ને આપણે અંદર ગુણ્યા આ જે 3 હતા એના અંદર ગુણ્યા તો 3 આની જોડે પણ ગુણાય એટલે 3 ટી જોડે ગુણાય તો 9 ટી પછી અહીંયા 3 અહીંયા પણ ગુણાય એટલે 3 બે જોડે ગુણાય તો 3 2 6 તો માઈનસ 6 પછી અહીંયા જો અહીંયા 4 જે છે એ 2 ટી જોડે પણ ગુણાય એટલે 4 ગુણ્યા 2 ટી કેટલા થાય 8 ટી પછી અહીંયા માઈનસ છે એટલે માઈનસ પછી અહીંયા જો 4 ગુણ્યા 3 એટલે 12 થાય પછી અહીંયા જો માઈનસ અને પ્લસ એટલે માઈનસ બરાબર તો બરાબર 8 માઈનસ 12 ટી હવે જો હવે આટલું કર્યા પછી આપણે શું કરવાનું તો ટી વાળા પદો એક બાજુ લઈ લેવાના બરાબર જો ટી વાળા પદો શું કરીએ તો અહીંયા જો 9 ટી અને માઈનસ 8 ટી બરાબર અહીંયા જો અહીંયા વત્તા 9 ટી અને અહીંયા માઈનસ 8 ટી એટલે બંનેની બાદબાકી થાય 9 ટી માંથી 8 ટી બાદ કરીએ તો કેટલા વધે 1 ટી એટલે અહીંયા આપણે ટી લખી શકીએ 9 ટી માઈનસ 8 ટી એટલે ટી પછી અહીંયા જો માઈનસ 6 અને માઈનસ 12 બરાબર માઈનસ 6 અને માઈનસ 12 તો આપણે જાણીએ છીએ કે બે માઈનસ સંખ્યા હોય તો બંનેનો સરવાળો થાય આપણે શીખ્યા હતા બરાબર ગયા લેક્ચરની અંદર કે બે માઈનસ સંખ્યા હોય તો બંનેનો શું થાય સરવાળો તો અહીંયા જો અહીંયા આ પણ માઈનસ 6 છે અને આ માઈનસ 12 છે એટલે બંને માઈનસ સંખ્યાઓ છે હવે બંને માઈનસ સંખ્યાઓ હોય તો એનો સરવાળો થાય તો અહીંયા જો 6 અને 12 કેટલા થાય 6 અને 12 18 બરાબર તો હવે ચિહ્ન કઈ મૂકવાનું એમ આપણને પ્રશ્ન થાય તો ચિહ્ન મિત્રો મોટી સંખ્યા બંનેમાં મોટી સંખ્યા જે હોય એની આગળ બરાબર એની આગળનું ચિહ્ન મૂકવાનું તો અહીંયા જો 6 અને 12 બરાબર 6 અને 12 તો બંનેમાં મોટી સંખ્યા કઈ તો 12 મોટી કહેવાય બરાબર તો 12 ની આગળ ચિહ્ન કયું છે માઈનસ બરાબર તો અહીંયા ચિહ્ન કયું આવશે માઈનસ જો 6 માઈનસ 6 અને માઈનસ 12 એટલે માઈનસ 18 થાય બરાબર એ રીતે તો અહીંયા જો ટી માઈનસ 18 બરાબર હવે જો જમણી બાજુ જે છે એનું 8 ના 8 માઈનસ 12 ટી હવે શું કરવાનું તો હવે જો ટી વાળા પદો એક બાજુ કરી દઈએ જો અહીંયા ટી છે અહીંયા માઈનસ 12 ટી તો ટી વાળા બંને પદો એક બાજુ કરીએ તો ટી વાળા પદોને એક બાજુ લઈ જઈએ તો અહીંયા જો આ માઈનસ 12 ટી જે છે એને આપણે ડાબી બાજુ લઈ દઈએ માઈનસ 12 ટી ને શું કરીએ ડાબી બાજુ લઈએ એટલે અહીંયા જો તો અહીંયા ટી ટી હતા પછી આ માઈનસ 12 ટી જે હતા એને ડાબી બાજુ લઈએ તો પ્લસ ટી થઈ જાય એટલે ટી વત્તા 12 ટી બરાબર હવે 8 અહીંયા હતા હવે શું કરીએ માઈનસ 18 માઈનસ 18 ને જમણી બાજુ લઈ જવાના માઈનસ 18 ને શું કરીએ જમણી બાજુ લઈ જઈએ તો માઈનસ ના શું થઈ જાય પ્લસ એટલે માઈનસ 18 ના પ્લસ 18 થઈ ગયા એટલે આપણને આવું મળ્યું ટી વત્તા 12 ટી બરાબર 8 વત્તા 18 હવે જો ટી વત્તા 12 ટી બરાબર 1 ટી વત્તા 12 ટી એટલે 13 ટી થાય તો અહીંયા એવું છે t વત્તા 12 t એટલે 13 t 8 વત્તા 18 એટલે 26 બરાબર હવે જો અહીંયા t શોધવાનો આપણે બરાબર કારણ કે અહીંયા ચલ શું છે t તો t શોધવાનો તો t શોધવો હોય તો આપણે આ 3 ને આપણે જમણી બાજુ લઈ જવા પડે બરાબર 3 ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો અહીંયા જો t બરાબર 26 ના છેદમાં 13 13 અહીંયા ગુણાકારમાં હતા તો જમણી બાજુ જાય તો કે જાય ભાગાકારમાં તો t બરાબર 26 ના છેદમાં 13 હવે 26 ભાગ્યા 2 કરીએ બરાબર 26 ભાગે 2 કરીએ તો કેટલા મળે 2 એટલે કે t બરાબર 2 તો અહીંયા જો આ જે આપણને રકમ આપેલી હતી એની અંદર ચલ t હતો એ બરાબર એટલે ચલ તો ગમે તે આપેલા હોય જો m આપેલો છે t આપેલો હોય x આપેલો હોય y આપેલો હોય ચલ ગમે તે ના હોય પણ સમીકરણનો ઉકેલ શોધવાનો હોય એટલે સમીકરણની અંદર જે ચલ હોય બરાબર એને કરતા બનાવવાનું એની કિંમત શોધવાની એટલે અહીંયા ચલ t છે તો t ને કરતા બનાવી અને t t ની કિંમત શોધી તો t બરાબર કેટલા મળ્યા 2 એટલે કે આપણો સમીકરણનો ઉકેલ કેટલો મળ્યો 2
તો એવી જ રીતે અહીંયા છઠ્ઠા બરાબર દાખલા નંબર 6 તો દાખલા નંબર 6 ની અંદર અહીંયા ચલ m આપેલો છે બરાબર ચલ ગમે તે ના હોય આપણને કઈ ફરક નથી પડતો તો અહીંયા જો ચલ m માઈનસ m માઈનસ 1 ભાગ્યા 2 બરાબર 1 માઈનસ m માઈનસ 2 ભાગ્યા 3 આવું આપણને આપેલું છે તો મિત્રો અહીંયા જો 2 અને 3 બંનેનો લસાઅ 6 થાય બરાબર લસાઅ તો આપણે શીખી ગયા છીએ એટલે 2 અને 3 નો લસાઅ કેટલો થાય 6 તો આપણે છેદમાં 6 બરાબર છેદમાં 6 લસાઅ લઈએ 6 લસાઅ લીધો અહીંયા જો m ના છેદમાં કઈ ના હોય m ના છેદમાં કઈ ના હોય એટલે કેટલા સમજવાના 1 m ના છેદમાં કઈ નથી બરાબર કઈ ના હોય એટલે શું સમજવાનું 1 એટલે m ભાગ્યા 1 એવું થાય એટલે અહીંયા જો 6 ને 1 વડે ભાગીએ બરાબર 6 ને 1 વડે ભાગીએ તો 6 અને એ 6 અંશમાં ગુણાય એમ જોઈએ એટલે 6m થાય તો એ 6m પછી માઈનસ છે તો માઈનસ પછી જો અહીંયા 6 ને 2 વડે ભાગીએ 6 ને 2 વડે ભાગીએ તો કેટલા થાય 3 અને એ 3 અંશમાં આની જોડે ગુણાય તો 3 કૌંસમાં m માઈનસ 1 બરાબર હવે જો અહીંયા લસાઅ 6 6 છે એટલે 6 પણ અહીંયા 1 ના છેદમાં 1 લખાય 1 ના છેદમાં કંઈ નથી એટલે 1 ના છેદમાં શું લખાય 1 હવે જો 6 ને 1 વડે ભાગીએ તો 6 અને એ 6 1 જોડે ગુણીએ તો 6 થાય બરાબર 6 ગુણ્યા 1 એટલે 6 તો 6 માઈનસ હવે 6 ને 3 વડે ભાગીએ 6 ને 3 વડે ભાગીએ તો 2 અને એ 2 અંશમાં ગુણાય m માઈનસ 2 જોડે તો અહીંયા 2 અંશમાં m માઈનસ 2 તો અહીંયા જો આપણને આ પ્રકારે મળ્યું 6m માઈનસ 3 પછી કૌંસમાં m માઈનસ 1 છેદમાં 6 બરાબર 6 માઈનસ 2 કૌંસમાં m માઈનસ 2 છેદમાં 6 તો અહીંયા જો હવે આપણે બંને બાજુ 6 બરાબર બંને બાજુ લસાઅ 6 છે બરાબર એટલે કે અહીંયા પણ 6 છે છેદમાં અને અહીંયા પણ 6 તો બંને બાજુથી 6 6 કેન્સલ થઈ જાય તો બંને બાજુથી 6 6 કેન્સલ થઈ જાય તો ઉપર શું વધે તો 6m માઈનસ 3 ઇન્ટુ કૌંસમાં m માઈનસ 1 બરાબર 6 માઈનસ 2 કૌંસમાં m માઈનસ 2 આવું મળ્યું આપણને હવે જો હવે સાદરૂપ આપીએ તો અહીંયા જો 6m ના 6m પછી અહીંયા જો અહીંયા 3 અને m માઈનસ 1 આ બંને ગુણાકારમાં છે આ બંને ગુણાકારમાં છે તો ગુણાકારમાં હોય તો આ 3m જોડે પણ ગુણાય અને 3 1 જોડે પણ ગુણાય તો અહીંયા જો 3m જોડે ગુણાય તો માઈનસ 3m થાય 3m જોડે ગુણાય તો કેટલા થાય માઈનસ 3m હવે માઈનસ 3 અને માઈનસ 1 આ બંનેનો ગુણાકાર થાય અહીંયા ખાસ જોજો 3 અને 1 નો ગુણાકાર કેટલો થાય 3 પણ ચિહ્ન ખાસ જોવાનું હોય કારણ કે ચિહ્નમાં ભૂલ પડી બરાબર તો જવાબ નહીં મળે તો અહીંયા જો અહીંયા માઈનસ 3 છે અને અહીંયા માઈનસ 1 એ બંનેનો ગુણાકાર કરવાનો તો અહીંયા જો 3 ગુણ્યા 1 એટલે 3 પણ ચિહ્ન કયું આવશે તો જો માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ શું થાય પ્લસ આપણે આગળ જોયું કે માઈનસ માઈનસ હોય તો શું થાય પ્લસ બરાબર એટલે અહીંયા 3 માઈનસ 3 ગુણ્યા માઈનસ 1 એટલે પ્લસ 3 થશે બરાબર 6 ના 6 માઈનસ હવે જો હવે આ 2 અને m માઈનસ 2 એ બંને ગુણાકારમાં છે તો અહીંયા જો 2 અને m માઈનસ 2 એ બંને ગુણાકારમાં છે તો અહીંયા જો 2 ને m સાથે ગુણીએ 2 ને 2 m જોડે પણ ગુણાય અને 2 2 જોડે પણ ગુણાય એટલે કે અહીંયા જો તો 6 ના 6 હવે અહીંયા જોજો 2m જોડે ગુણીએ તો 2m થઈ જાય અહીંયા આ બંને તો 2m પણ કેવા 2m તો માઈનસ 2m કારણ કે અહીંયા કેવું ચિહ્ન છે માઈનસ તો અહીંયા માઈનસ 2m થઈ જાય પછી એ જ રીતે 2 2 જોડે ગુણાય બરાબર આ 2 જે છે એ 2 જોડે ગુણાય પણ ચિહ્ન ખાસ જોવાનું હોય ચિહ્ન જોવામાં ભૂલ ના થાય જો અહીંયા માઈનસ 2 છે ને અહીંયા પણ માઈનસ 2 છે એટલે 2 ગુણ્યા 2 કેટલા થાય 4 પણ માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ શું થાય પ્લસ કારણ કે અહીંયા અહીંયા માઈનસ 2 અને માઈનસ 2 એ બંનેનો ગુણાકાર કરીએ તો 4 થાય પણ માઈનસ માઈનસ ચિહ્ન કયું થઈ જાય પ્લસ બરાબર તો હવે આપણને આ રીતે મળ્યું 6m માઈનસ 3m પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 6 માઈનસ 2m પ્લસ 4 હવે જો હવે આપણે શું કરવાનું કે જો 6m માઈનસ 3m એટલે 3m થાય 6m માંથી 3m બાદ કરીએ તો 3m બાકી વધે તો પછી વત્તા તો વત્તા 3 ના 3 હવે જો વત્તા 6 અને વત્તા 4 એ બંનેનો સરવાળો કરીએ તો 6 વત્તા 4 એટલે 10 થાય તો 10 માઈનસ 2m બરાબર જે વધ્યું તો માઈનસ 2m હવે જો હવે આટલું કર્યા પછી હવે m વાળા પદો શું કરવાના એક બાજુ લઈ જવાના m વાળા પદો એક બાજુ લઈ જઈએ અહીંયા 3m છે અને અહીંયા માઈનસ 2m તો એ બંનેને એક બાજુ લઈ જઈએ તો અહીંયા માઈનસ 2m ને આપણે ડાબી બાજુ લઈ જઈએ માઈનસ 2m ને ડાબી બાજુ લઈએ તો પ્લસ 2m થઈ જાય
એટલે અહીંયા જો 3m તો હતા જ પછી -2m ની ડાબી બાજુ લે તો +2m થઈ જાય તો બરાબર હવે 10 હવે +3 ને આપણે જમણી બાજુ લઈ જઈએ +3 ને જમણી બાજુ લઈ જઈએ તો -3 થઈ જાય એટલે 10 -3 આવું વધે તો 3m + 2m બરાબર 10 -3 આવું મળ્યું હવે જો 3m + 2m 5m થાય 3m અને 2m બંનેનો સરવાળો કરીએ બરાબર 3m + 2m એટલે 5m બરાબર 10 -3 10 -3 એટલે કેટલા થાય 7 બરાબર અહીંયાથી નમા ખબર ના પડજો આ તો 7 બરાબર સાદી વાત બાકી છે પણ જો અહીંયા આ 10 ની આગળ કોઈ ચિહ્ન નથી 10 ની આગળ કોઈ ચિહ્ન ના હોય એટલે પ્લસ સમજવાનું તો એક પ્લસ છે અને બીજું માઇનસ તો બંનેની બાદબાકી થાય એક પ્લસ હોય ને બીજું બરાબર માઇનસ તો બંનેની બાદબાકી થાય તો બંનેની બાદબાકી એટલે 10 માંથી 3 બાદ કરીએ તો 7 પણ ચિહ્ન મોટી સંખ્યા આગળ જે હોય એ આવે એટલે અહીંયા મોટી સંખ્યા 10 છે તો 10 ની આગળ ચિહ્ન કયું છે પ્લસ તો અહીંયા પ્લસ 7 વધે 10 માંથી 3 બાદ કરીએ એટલે કેટલા 7 પ્લસ 7 પણ પ્લસ આપણે આગળ લખતા નથી તો અહીંયા જો 5m બરાબર 7 તો m બરાબર હવે જો 5 અને m બંને ગુણાકારમાં છે તો અહીંયા જો 5 ને m ને કરતા બનાવો હોય તો 5 ને આપણે જમણી બાજુ લઈ જવા પડે તો 5 ને ગુણાક જો અહીંયા 5 ગુણાકારમાં છે જમણી બાજુ જાય તો કે જાય ભાગાકારમાં એટલે m બરાબર 7 ના છેદમાં 5 તો આપણને m બરાબર 7 ના છેદમાં 5 ઉકેલ મળ્યો તો આપણે અહીંયા m ચલ હતો તો સમીકરણનો ઉકેલ શોધવાનો હતો બરાબર તો ઉકેલ એટલે કે m શોધ્યો તો m બરાબર આપણને કેટલા મળે 7 ના છેદમાં 5 તો મિત્રો આગળના લેક્ચરની અંદર આવા જ આપણે દાખલા જોઈશું બરાબર થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો